કે મારું એક 300 મતદારનું ગામમાં 22 કરોડ રૂપિયાની સ્કૂલ બની એ વિકાસ છે જ. અને આપના પ્રશ્નના મિત્રોને પૂછું છું, આ વિકાસ છે ને? અને એ વિકાસમાં જયારે આખી સ્કૂલનું આજે ખાતમુહૂર્ત જયારે થયું, એ વિકાસને લઈને આ પાર્ટીમાં સામેલ થયો છે. એટલા સમયથી તમે કેમ રોકાઈ રહ્યા હતા ભાજપ? આ સમય ક્યારે થાય? આ સ્કૂલનું જયારે ખાતમુહૂર્ત થાય એનો અંત આવી ગયો. અને ખાદ મુહૂર્ત જયારે મને 22 કરોડ રૂપિયા મારા ગામમાં વિકાસનું કામ ફાળવ્યું અને એ કામ 1200 છોકરા ભણશે, હજુ એ સ્કૂલમાં આજ દિન સુધી મેં પગ મૂક્યો નથી. જે દિવસે આનું ખાદ આપણે લોકાર્પણ થશે તે દિવસે હું ભારતીય જનતા, મને દુનિયા કોઈ ખરીદવાની નથી, હું માનું છું. મને તે દિવસે ખરીદવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે, પણ જે પાર્ટીમાં રહ્યો છે એ વફાદાર રહ્યો છે. આજે પણ હું કહું છું કે મારા ગામમાં અને શિક્ષણ જેવી બાબતોમાં, શિક્ષણની બાબતમાં જયારે આજે હરણફાર ભરીને આ 22 કરોડ રૂપિયાની સ્કૂલ જે 1200 છોકરા ભણશે ને, મારા માટે બધું એ છે. એટલે હું ક્યાંય કોઈથી ખરીદવાનો નથી, કઈ કરવાનું નથી, પણ જયારે શિક્ષણ બાબતે જે પાયો નાખ્યો છે, હું તો આજના ધારાસભ્યને પણ કહેવાનો છું, અમારા લોકસભાના સભ્યને પણ કહેવાનો છે, હજુ જ્યાં જ્યાં ખૂટતી શાળાઓ છે આવી ઈ જયારે મોડલ સ્કૂલો થાય અને આદિવાસી બાળકો ભણે અને શિક્ષણનો પાયો માપ ઉપર વધે એ દિશા ઉપર ઉતરો. મને કોઈ પણ વસ્તુ છે ને મોત ક્યારે આવવાનું છે તો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો, જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.